वाव रंगबेरंगी चौक अने रबर। रंगबेरंगी चौक जोता तमने खबर पड़ी गई हसे के टीचर आजे कई नव करावाना छे। चालो तो आपणे करिए। हवे हूँ आ रंगबेरंगी चौक माथी कोई पण 10 चौक हाथ में लईश। तमारे मारी साथे गणवाना छे। चालो तो आपणे चौक गणीए। एक बे त्रण चार पांच छ सात आठ नौ दस। हवे आ 10 चौक ने हूँ रबर लगावी दईश। आ थयुं 10 नुं जूथ। हवे आपणे ફરી ચોક ગણીશું 10। ચાલો બધા મારી સાથે ગણો જોઈએ। 1 2 3 4 5 6 7 8 9 10। ટીચર પાછું રબર લગાવવાનું। રબર લગાવી દઉં। ફરીથી આપણે 10 ચોક ગણીશું। 1 2 3 4 5 6 7 8 9 10। 10 ચોક ને હું શું કરીશ? રબર લગાવવાનું। ચાલો આપણે ફરીથી ગણીશું। 1 2 3 4 5। ટીચર આ તો 5 જ છે। 5 નું જૂથ બને ના તો શું કરીશું આપણે? તેને છૂટા રહેવા દેવાના। ચાલો તો હું અહીંયા નીચે છૂટા મૂકી દઉં। હવે આપણે ગણતરી કરીશું। 10 20 30 તો શું થયું? 3 દશક થયા। એટલે ટીચર 10 ના 3 જૂથ ને? હા વેરી ગુડ, 10 ના 3 જૂથ। અને ચોક કેટલા છૂટા છે? 5 તો 3 દશક 5 એકમ તો કઈ સંખ્યા બનશે? 3 અને 5 એટલે 35। વેરી ગુડ। આપણે પ્રવૃત્તિ દ્વારા એકમ અને દશકની સમજૂતી મેળવી। હવે હું તમને બીજી રીતે બતાવું છું, ધ્યાનથી જોજો હો। ચાલો આ જોઈને મને કહો જોઈએ આપણે આમાં શું કરવાનું છે? ટીચર આમાં દશક અને એકમ લખવાના ને ટીચર, ગણીને? અરે વાહ વેરી ગુડ, તમે તો બહુ હોશિયાર છો હો। ચાલો તો હવે આપણે કુંડાના પાન ગણીએ। ચાલો બધાએ મારી સાથે ગણવાનું છે હો। 1 2 3 4 5 6 7 8 9 10। આ કુંડામાં કેટલા પાન છે? 10। તો અહીં હું 10 લખીશ। હવે આપણે બીજા કુંડાના પાન ગણીએ, મારી સાથે ગણજો હો। 1 2 3 4 5 6 7 8 9 10। આ કુંડા પર કેટલા પાન છે? 10, એટલે હું અહીં 10 લખીશ। ફરી ત્રીજા કુંડાના પાન ગણીશું। 1 2 3 4 5 6 7 8 9 10। અહીં પણ હું 10 લખીશ। હવે આપણે આગળના કુંડાના પાન ગણીશું। 1 2 3 4 5 6 7 8 9 10। અરે આ કુંડામાં પણ 10 પાન છે। જો બાળકો અહીં 4 કુંડામાં 10 10 પાન છે। અરે અહીં તો છૂટા પાન છે। ચાલો આપણે એ ગણીએ જોઈએ કેટલા છૂટા પાન છે। 1 2 3 4 5 કેટલા છૂટા પાન છે? 5
તો 10 ના કેટલા કુંડા છે? 4. અને છોટા પાન કેટલા છે? 5. 10 ની સંખ્યા એટલે દસક, અને છોટા 5 પાન એટલે એકમ. તો હવે હું અહીં દસકમાં કઈ સંખ્યા લખીશ? 4. વેરી ગુડ. તો અહીં 4 લખીશ, 4 દસક. અને છોટા પાન કેટલા છે? 5. તો એકમના ખાનામાં હું શું લખીશ? 5. અરે વાહ, હવે કઈ સંખ્યા બની? 45. સરસ. તો અહીં 45 લખીશ. ચાલો તો મારી સાથે તમે બોલો, 4 દસક 5 એકમ એટલે 45. 4 દસક 5 એકમ એટલે 45. હવે આપણે બીજી સંખ્યા જોઈએ. હવે આ સંખ્યા તમારે જાતે જ ગણવાની છે. ચાલો તો આપણે ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10. અહીં હું કેટલા લખીશ? 10. ચાલો આપણે બીજી સંખ્યા ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10. આ પણ 10. 1 2 3 4 5 6 7 8 9 10. અહીં પણ હું 10 લખીશ. 1 2 3 4 5 6 7 8 9 10. અહીં પણ 10 લખીશ. 1 2 3 4 5 6 7 8 9 10. ટીચર, આ તો બધી 10 ની માળા છે, ખોટા મણકા તો નથી. કઈ જ ના આવે તો શું હોય? શૂન્ય. અરે વાહ, ખૂબ સરસ. હવે તમારે મને સંખ્યા લખાવવાની છે. ચાલો તો આપણે આ સંખ્યા જોઈએ. 1 2 3 4 5. 10 ની કેટલી માળા છે? 5. એટલે ટીચર, દસકના ખાનામાં 5. અરે વાહ, તો અહીં દસકના ખાનામાં 5 લખીશ. અને ટીચર, છૂટા મણકા તો કોઈ નથી, તો 0. સરસ. તો અહીંયા હું શું લખીશ? 0. 5 દસક 0 એકમ એટલે કઈ સંખ્યા બની? 50. સરસ. તો અહીં 50 લખીશ. જોઈને બાળકો મજા આવી ને? આજ પ્રમાણે તમારે મમ્મીની મદદ લઈને જુદી જુદી સંખ્યા બનાવવાની છે. ફરી મળીએ.